હવે ત્રિભુવન ભાઈ ખંભાતના સારા બધા મૂકશો, જે અમવાલાલ ભેતા તેમ પણ એમના સહિયારી છોટાલાભાઈ ત્રિભુવનભાઈ બધા, તે એમનો પ્રસંગ લખે છે કૃપાલદેવ સાથેનો, કે સાહેબજી ઘણા ભાગે મૌન રહેતા, કૃપાલદેવ ઘણા ભાગે કે છે મૌન રહેતા. ત્યાર પછી સંમત 1946ના ફાગણ માસમાં ભાઈ છોટાલાલ માણેકચંદની બહેન પસીની શરીર પ્રકૃતિ નરમ રહેવાથી મુંબઈ દવા કરવા સારું તે બહેન તથા તેના માતુશ્રી તથા મારા ભાઈ સુંદરલાલ અને હું મુંબઈ ગયા હતા. છોટાલાલ માણેકચંદની બહેન પસીની શરીર પ્રકૃતિ નરમ રહેવાથી બહેનને લઈને સાથે મા ભાઈ સુંદરલાલ અને હું મુંબઈ ગયા હતા. ત્યાં ગયા બાદ હું તથા સુંદરલાલ જ્યાં સાહેબજી હતા ત્યાં મળવા ગયા, જ્યાં કૃપાલદેવ હતા ત્યાં મળવા ગયા. તે વખતમાં સાહેબજી ઘણા ભાગે મૌન રહેતા, કાર્ય જેટલી વાત કરતા. અમે જ્યાં ઉતર્યા હતા તે ધણી અકીકનો એટલે પથ્થરનો વેપારી હતો, તે સંબંધી અમે સાહેબજીને કીધું હતું. મળવા ગયા કૃપાલદેવને, ઘણા ભાગે મૌન રહેતા, પણ ખાસ વાત હોય તો બોલતા, નહીં તો મૌન રહેતા. ફરીથી હું એકલો સાહેબજી પાસે ગયો બીજી વાર. સાહેબજી પોતે એક નાની પથારી અને એક નાનો તકિયો નાખી બેઠેલા હતા. કાળો કરીને એક રસોઈયો ત્યાં હતો, કાળો જેનું નામ રસોઈયો હતો. થોડી વાર મેં સાહેબજીને ધ્યાન સંબંધી પ્રશ્ન પૂછ્યો પણ જવાબ આપ્યો નહીં. ધ્યાન કરવું કે નહીં કંઈ જવાબ આપ્યો નહીં. મેં 2-3 વાર 5 વાર પૂછ્યું હશે ત્યારે સાહેબજીએ કીધું કે 5 વાર પૂછ્યો. મેં કીધું મને બરાબર સ્મૃતિમાં નથી, 5 વાર પૂછ્યું કે શું. પછી સાહેબજીએ કીધું ધ્યાન તરંગરૂપ છે. સત્સંગ બાદ લખ્યું છે સત્સંગ વિના ધ્યાન તે તરંગરૂપ થઈ પડે છે. જ્યાં આત્માનું જ્ઞાન જ નથી, આત્માને જાણ્યો જ નથી, તો કોનું ધ્યાન કરે. લોકોએ ધ્યાન કરો શાનું ધ્યાન કરે? પૂતગલનું, વિપસનામાં શ્વાસનું ધ્યાન કરાવે. આ બધી ક્રિયાઓ ભગવાન મહાવીરને બુદ્ધની ક્રિયા છે. બુદ્ધ સમકાલીન હતા ભગવાન મહાવીરના, તો શું ભગવાન જાણતા નહોતા? મહાવીર ભગવાનના સમકાલીન, બધું જ જાણતા હતા. પણ જીવોને પ્રથમ ભૂમિકાએ શું યોગ્ય છે? ધ્યાનની દશા તો ઘણી ઊંચી છે. આત્મજ્ઞાન થયા પછી આત્માનું ધ્યાન કરી શકે, પહેલાં ધ્યાન કરો. અજ્ઞાનીઓને કંઈ ને કંઈ આવું નવું તૂત કાઢે અને જણાવે કે જે અમે જુઓ ધ્યાન કરાવીએ છીએ. કૃપાલદેવ પહેલાં તો બોલ્યા જ નહીં, 5 વાર પૂછ્યું ત્યારે જવાબ આપ્યો ધ્યાન તરંગરૂપ છે. તરંગ છે બધા મનના, અને ધ્યાનમાં જેવું ચિંતવે તેવું દેખાય. ધ્યાન તરંગરૂપ છે. સત્સંગ જોઈએ પહેલાં, સત્સંગથી એને આત્માની ઓળખાણ થાય. પર પદાર્થ પૌગોલિક જગતના પદાર્થો પ્રત્યેનો રસ ઘટે, જે આકર્ષણ છે જગતના પદાર્થોને પહેલાં ઊંચું થાય અને એનું તુચ્છપણું ભાસે, વિષયો મન થાય, આત્માનું અદ્ભુત મહાત્મ્ય અચિંત્ય મહાત્મ્ય એના લક્ષમાં આવે, ત્યારે તો કંઈક સ્થિરતા આવે છે આત્મામાં. ને તો એની વૃત્તિ તો બહાર જ ભટકે છે. કોનું ધ્યાન કરે? વિષયથી જેની ઇન્દ્રિયો આર્ત છે તેને શીતળ એવું આત્મસુખ આત્મતત્વ ક્યાંથી પ્રતીતિમાં આવે? 5 ઇન્દ્રિયો વિષયોમાં ભટકતી એની વૃત્તિ એ સ્થિરતા જ પામતી નથી, એટલે ધ્યાન કોનું કરે? એટલે આપણને શું કહ્યું? આત્મભ્રાંતિ સમરોગ નહીં, અને
અનાદિનો રોગ છે આત્મભ્રાંતિ. હું આત્મા છું કે દેહ છું, આત્મભ્રાંતિ સામે રોગ નહીં. અને સદગુરુ વૈદ્ય સુજાણ સુજાણ નિષ્ણાત, એના વૈદ્ય કોણ છે? આત્મભ્રાંતિના સદગુરુ. સદ એ સત શબ્દ છે, સત એટલે આત્મા. આત્મા જેને પ્રાપ્ત હોય તે સદગુરુ કહેવાય. આત્મભ્રાંતિ સામે રોગની સદગુરુ વૈદ્ય સુજાણ અને ગુરુ આજ્ઞા સમ પથ્ય નહીં, પથ્યપાલન. ગુરુ આજ્ઞા સમ પથ્ય નહીં અને ઔષધ શું? વિચાર ધ્યાન. આપણા માટે વિચારરૂપ ધ્યાન એટલે ચિત્તની એકાગ્રતા કરી અને ભગવાનના જ્ઞાની પુરુષોના વચનોનો વિચાર કરવો તો એનું મર્મ રહસ્ય કંઈ સમજાય. આ આપણા માટે આ ધ્યાન છે. કૃપાલદેવે મને મોહનલાલજી પૂછ્યું કે મારે શું કરવું, તો કૃપાલદેવે એમ કહ્યું, લઘુરાજ સ્વામી જ્યારે વાંચતા હોય ત્યારે તમારે એનું ચિંતન કરવું, સાંભળવું અને એના વિચાર કરવું. બાકી એમ નહીં કે તમે આત્માનું ધ્યાન કરો. આત્મા જાણ્યા વગર કોનું ધ્યાન કરે? ચતુરલાલજી મહારાજ માળા ગણતા હતા ત્યારે કૃપાલદેવના જ્ઞાનથી બહાર નહીં. એટલે પૂછ્યું, મુનિ શું કરો છો? તો કે પ્રભુ, મળી માળા ગણું છું પણ મનમાં તો ખાઉં 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 થઈ રહ્યું છે. એમને ભૂખ બહુ લાગતી અને કૃપાલદેવ તો આજ્ઞા કરી દીધી, મુનિનો ધર્મ એક જ ટાઈમ જમવાનો, બધા એક જ ટાઈમ ભોજન લેવાનું. મુનિનું શાસ્ત્રમાં કહેલું છે બે વગર ભોજન લઈ શકે નહીં. હવે એક વખત કહી દીધું ને હવે ચતુરલાલજી આજ્ઞા તો માની કરી પણ ભૂખ બહુ લાગે એટલે હું કંઈ ધ્યાન કરું છું પણ મનમાં તો એ જ ચાલે છે. તો કૃપાલદેવ કહે, અમારું શરણ છોડશો નહીં, અમે કહીએ એમ જ કરજો તો તમને ગમે તેવી ગતિમાંથી ખેંચી લઈશું. અર્થાત આવી આજ્ઞાનું આરાધન કરનારને કોઈને કેવો ઉત્તમ યોગ મળે ને એનું કલ્યાણ થાય જ, પણ સ્વચ્છંદે વર્તો કોઈ કાઢે નહીં થાય. ખરેખર મુનિઓ આજના આચાર તો કેટલા ઉત્કૃષ્ટ છે, એ જો નહીં હોય તો આપણે એ દશા એ સ્થિતિ ગ્રહણ કરવી જ ન જોઈએ. એક જ ટાઈમ ભોજન અને મુનિઓ તો બે ડગલા ચાર હાથ આગળ જોઈને પગ મૂકવાની આજ્ઞા છે. આજે તો ચાર પાંચ વાગે અંધારામાં જ વિહાર કરી લે ત્યાં શું દેખાય. એમ ભગવાનની આરાધનાથી વિરુદ્ધ તો કેટલું બધું થઈ રહ્યું છે. નિરંતર આખી જિંદગીની સામાયિક ઓરે છે. મુનિ એટલે હું આખી જિંદગી સમભાવમાં રહીશ. હાલ તો સમભાવનો અર્થ શું છે? સમતા સામાયો. ભગવાન મહાવીર કે સમભાવ એ સામાયિક છે. સમભાવ કે સહેલી વાત છે. ન રાગમાં ન દ્વેષમાં જવું, ન ક્રોધ માન માયાલોભમાં જવું. માન અપમાન ચિત્ત સમગણે સમગણે કનક પાષાણ રે, વંદક નિંદક સમગણે ઈશ્યો હોય તું જાણ રે, અનગંજી કહે છે શાંતિનાથ ભગવાનના સંબંધમાં. આ બધું એટલે મહાપુરુષો કે પહેલાં યોગ્યતા વધાર, પછી એ મુનિ પણ તો સર્વશ્રેષ્ઠ છે. મુક્તિનો એકદમ સુગમ માર્ગ છે. નિરંતર આત્મ ધ્યાનમાં રહેવા માટેની તક છે, પણ આત્મજ્ઞાન થયા પછીની વાત છે. પહેલાં ચોથે ગુણસ્થાન કે આવો, પછી પાંચમે અને છઠ્ઠે મુનિપણું છે. પહેલાંથી મુનિપણું નથી આવી શકતું એટલે આ કાળમાં અતિ દુર્લભ થઈ ગયો છે. આવો જો સમ્યક દર્શન દુર્લભ થઈ ગયું તો આ મુનિપણું તો ક્યાંથી લાવો. એટલે તે વખતથી ત્રિભુવનભાઈ કે મને ધ્યાનનો બહુ આગ્રહ હતો, પણ તે વખતથી મને ધ્યાનનો આગ્રહ હતો તે જતો રહ્યો. તે એવો કે તે પછીથી તેની ઈચ્છા પણ ઉત્પન્ન થઈ નહીં, ધ્યાન કરું ધ્યાન કરું એ જે ચાલતો હતું. પણ કૃપાલયને આ પૂછ્યું, પાંચ વાર પૂછી જાણ જવાબ નહીં. પછી કે શું પાંચ વાર પૂછ્યું? મેં કીધું મને બરોબર યાદ નથી. ત્યારે સાહેબજીએ કીધું, ધ્યાન તરંગરૂપ છે. તે વખતથી મને ધ્યાનનો આગ્રહ હતો તે જતો રહ્યો, તેવો કે તે પછીથી ઈચ્છા ઉત્પન્ન થઈ નથી. મેં જૂઠાભાઈ સંબંધી કેટલીક વાત કરી,
ત્રિભુવનભાઈ જુઠાભાઈને મળેલા એટલે કૃપાલદેવને ત્યાં સિફારિશ કરતા એમ કે મને જુઠાભાઈ કીધું છે, તમે કૃપાલદેવ પાસે જજો, તમને એ બોધ આપશે, તમને ઉપદેશ આપશે. ત્યારે કૃપાલદેવ શું કહે, સાહેબજીએ કીધું કે તે શ્રી જુઠાભાઈની ભલામણથી અમો તમને બોધ આપીએ તેમ નથી. ભાઈ જુઠાભાઈ કેટલું એટલે તમને બોધ આપો, ના, યોગ્યતા હોય તો બધું થાય, ત્યાં ભલામણની પણ જરૂર નથી. સાહેબજીએ કીધું કે તે શ્રી જુઠાભાઈની ભલામણથી અમો તમને બોધ આપીએ તેમ નથી અને તે ના કહે, જુઠાભાઈ ના કહે માનો, તો તેથી કંઈ ના આપીએ તેમે નથી. જુઠાભાઈ હા કહે કે ના કહે એનો કોઈ મતલબ નથી, યોગ્યતા હોય તો કેમ ના આપીએ. થોડી વાર પછી સાહેબજીએ મને કીધું કે કેમ અમે કહીએ તે પ્રમાણે કરશો, અમે કેમ કરશો. મેં કીધું કે હાજી આપ જે કહેશો તે યોગ્ય જ હશે. ત્રિવેદનભાઈ કે આપ જે કહેશો તે યોગ્ય જ હશે. ત્યારે કૃપાલદેવ શું કહ્યું કે અમે કોઈ યોગ્ય જ હશે. તો સાહેબજીએ કીધું અમે કહીશું કે જાઓ મસ્જિદમાં. તમે કહો ને અમે કઈ યોગ્ય જ હશે, જાઓ મસ્જિદમાં જાઓ, જશો. અમે કહીશું કે જાઓ મસ્જિદમાં. મેં કીધું આપ જે કહો છે, આપ જે કહો છો તે યોગ્ય જ છે. એટલી શ્રદ્ધા જોઈ ત્યારે કૃપાલદેવ કહ્યું મસ્જિદનું નામ કીધું, જાઓ મુસલમાન ત્યાં મસ્જિદમાં. તો કે આપ જે કહો છે યોગ્ય છે, એટલે કે આપ કહો તો ત્યાં પણ જઈશ. પછી સાહેબજીએ કીધું કાલે આવજો. શ્રદ્ધા જોઈ લીધી અને માન્ય કરવા તૈયાર છે, તો કે કાલે આવજો. હું કોઈ કારણથી બીજે દિવસે જઈ શક્યો નહીં, તેથી ત્રીજે દિવસે સાહેબજી પાસે જઈ ક્ષમા માગી. કોઈ કારણસર બીજે દિવસે નથી જઈ શક્યો, ત્રીજે દિવસે ગયો ત્યારે ક્ષમા માગી, હું કાલે નહીં આવી શક્યો. થોડી વાર પછીથી સાહેબજીએ કહ્યું અમારે હજારો વર્ષનો અભ્યાસ છે. એમ કહી લ્યો આ 10 વચનો. આ વચનો એવા છે કે 10, આ વચનો એવા છે કે 1000 પાન ભરાય તેટલું આમાં રહસ્ય છે. તેમાં પ્રથમ વાક્ય સત્પુરુષના ચરણનો ઈચ્છક ઇત્યાદિ 10 વચનામૃતો હતા, તે શ્રીમદ રાજચંદ્ર પ્રણીત વચનામૃતમાં પત્રાંક 105માં છપાયેલ છે. મહાવીરના બોધને પાત્ર કોણ, એ આ 10 વચનો હતા, તે કૃપાળુદેવે મને આપ્યા અને એમ કહ્યું અમારે હજારો વર્ષનો અભ્યાસ છે. એટલે હજારો વર્ષથી એ આરાધના કરતા આવ્યા છે. એટલે ઈડરમાં ત્યાં દેરી આગળ રાજચંદ્ર, ઉપાધ્યાય રાજચંદ્ર પ્રભુને દર્શન કરવા મોકલેલા. એટલે એવા તો કેટલા ભાવની સાધના હશે ત્યારે એટલી ઊંચી અદ્ભુત દશા પામ્યા છે, આ કંઈ સામાન્ય વાત નથી. કેટલી કેવળ લગભગ ભૂમિકા સ્પર્શીને દેહ વિયોગરે, કેવળ લગભગ ભૂમિકા પામી ત્યાં સુધી આ પુરુષ પહોંચ્યા છે, તો એને કેટલા વર્ષનો અભ્યાસ હશે, કેટલા જન્મનો. એટલે કે અમારે હજારો વર્ષનો અભ્યાસ છે. એમ કહી કહ્યું કે લ્યો આ 10 વચનો. આ વચનો એવા છે કે 1000 પાન ભરાય એટલું આમાં રહસ્ય છે. 1000 પાન ભરાય એટલે કે એક એક વાક્યમાં 100 100 પાન ભરાય એટલું રહસ્ય છે. તેમાં પ્રથમ વાક્ય સત્પુરુષના ચરણનો ઈચ્છક ઇત્યાદિ 10 વચનામૃતો હતા, તે શ્રીમદ રાજચંદ્ર પ્રણીત વચનામૃતમાં પત્રાંક 105માં લખાયેલા છે. વચનામૃત 105, મુંબઈ, ફાગણ સુદ 6, 1946. એ 10 વચનામૃતો કયા છે, તે આ છે. મહાવીરના બોધને પાત્ર કોણ, એટલે મહાવીર ભગવાનનો બોધ કોણ પચાવી શકે, એના માટે કેવી યોગ્યતા જોઈએ, તો કે આ 10 વાક્યો હોય તો. પહેલું, સત્પુરુષના ચરણનો ઈચ્છક. સત્પુરુષના ચરણનો ઈચ્છક હોવો જોઈએ, એની આજ્ઞા ઉપાસવાનો, એકલવ્યની જેમ.
ગુરુ દ્રોણાચાર્યે ના પાડી તોય મારા ગુરુની મૂર્તિ બનાવીને એનાથી ધનુર્વિદ્યા શીખી લીધી. અર્જુન કરતાં આગળ વધી ગયો. ગુરુ પ્રત્યે ભક્તિ ના બળે એમ સત્પુરુષ કે બસ એમ જ કરવું છે, એની આજ્ઞાએ વર્તવું છે, એના ચરણનો ઈચ્છક પહેલો જોઈએ. બીજું, સદૈવ સૂક્ષ્મ બોધનો અભિલાષી. સૂક્ષ્મ બોધ ઉપર ઉપર તો બધું આ સાંભળીએ છે, પણ હવે ઊંડા ઉતરવું, જે અવગાહન કાળ તે નીચે વિચારમાં કરી મતાંતર ત્યાં જ અવગાહન કરવું, ડૂબકી મારે ઊંડી તરવૈયો એમ તલસ્પર્શી જ્ઞાન મેળવવું. એટલે કે જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. જ્ઞાન દર્શન તત્વ તમારું, હું ઊંડો ઉતરું એમાં કે મારા સ્વરૂપનો પ્રકાશ થાય, કહો હું કોણ છું, આપના જેવો છું, સજાત્મ સ્વરૂપ છું. એમ સદૈવ સત્પુરુષના સૂક્ષ્મબોધનો અભ્યાસી હોવો જોઈએ. ત્રીજું, તે મહાવીર ભગવાનના બોધને પાત્ર છે. ત્રીજું, ગુણ પર પ્રશસ્ત ભાવ રાખનાર. ગુણ પ્રમોદ અતિશય રહે રહે અંતર મુખયો, પ્રાપ્તિ શ્રી સદગુરુ વડે જીન દર્શન અનુયોગ. ગુણ પ્રમોદ અતિશય રહે, પ્રમોદ ભાવના, ચાર ભાવના મેલી, જ્યાં જ્યાં ગુણ જોઈએ એના પ્રત્યે આકર્ષણ થાય કે આવું મારે આ જોઈએ છે. એને ગુણ જોઈતો હોય તો જે ગુણી હોય એના પ્રત્યે એને આકર્ષણ થાય. ગુણીજનો કો દેખ હૃદય મેરે પ્રેમ ઉમડ આવે, બંને જહાં તક ઉનકી સેવા કરકે યહ મન સુખ પાવે. ગુણ જોઈએ ત્યાં આકર્ષણ થાય કે ઓહો આવા પુરુષોની આપણે સેવા મળે તો આપણા ભાગ્ય ખુલી જાય, એમ ગુણો પ્રત્યેનો પ્રમોદ ભાવ હોવો જોઈએ. ગુણ પર પ્રશસ્ત ભાવ રાખનાર, દત્તાત્રેય જેવો, શ્રી કૃષ્ણ જેવા કે યુધિષ્ઠિર જેવા ગુણગ્રાહી હોવા જોઈએ. ચોથું, બ્રહ્મવ્રતમાં પ્રતિમાન, બ્રહ્મચર્ય પાળવામાં પ્રીતિ ધરાવનાર, જંબુકુમાર જેવા અથવા સુદર્શન શેઠ જેવા કે સ્થુલીભદ્ર જેવા, એવા બ્રહ્મચર્યમાં પ્રતિમાન જે હશે તે ખરા ભગવાન મહાવીરના બોધને પાત્ર છે. પાંચમું, જ્યારે સ્વદોષ દેખે ત્યારે તેને છેદવાનો ઉપયોગ રાખનાર. પોતાના દોષ જોવા પ્રત્યે અપક્ષપાતતા, દીઠાની નિજ દોષ તો તરીએ કોણ ઉપાય, પરના દોષ જોયા કરે પોતાના જોતો જ નથી તો ક્યાંથી એનો ઉદ્ધાર થાય. એમ જ્યારે પણ સ્વદોષ દેખે ત્યારે છેદવાનો ઉપયોગ રાખનાર, દોષ જોયો પછી હા જાણ્યા પણ એને કાઢે નહીં તો શું. પુષ્પમાળામ કૃપાલે છેલ્લા વાક્યમાં 107માં લખ્યું કે દોષને ઓળખી દોષને ટાળવા, માનો દોષ જાણે કે મારામાં ક્રોધ છે કે માન માયાલોભ જે કંઈ કામ ક્રોધાદી ભાવો છે, જાણ્યા પછી શું, એ જાણવા માત્રથી કામ થઈ જાય. એટલે દોષને ઓળખી દોષને ટાળવા તો કામ થાય. એટલે જ્યારે સ્વદોષ દેખે ત્યારે તેને છેદવાનો ઉપયોગ રાખનાર, પ્રેમ નહીં કે અવગુણ ઢાંકવાને માટે જીન ક્રિયા કરે ઉપરથી. અવગુણ ઢાંકણ કાજ કરો જીન મત ક્રિયા, ન તજુ અવગુણ ચાલ અનાદિની જે પ્રિયા. અવગુણની ચાલ છોડતો નથી પણ અવગુણ ઢાંકણ માટે જીન ક્રિયા કરે, લોકો જાણે કે ઓ આ તો કેવા ધર્માત્મા, આ તો કેવા હા સદાચારી પુરુષો છે, ને અંતરમાં મોઈ રાગી હોય આવું કે નહીં. પણ જે દોષ દેખેને છેદવાનો ઉપયોગ રાખે તે જ ભગવાન મહાવીરના બોધને પાત્ર છે. પછી છઠ્ઠું છે, ઉપયોગથી એક પળ પણ ભરનાર. સમય સમયનો ઉપયોગ કરે, કેમ કે મનુષ્ય ભાવની એક સમય બહુ કિંમતી છે. કોસ્તુ મણિ જેમાંથી સોનું ધરે એનાથી પણ વિશેષ મૂલ્યવાન છે. એક એક સમયે રત્ન ચિંતામણી જેવી એવા મનુષ્ય ભાવની એક એક સમયનો પૂરો ઉપયોગ કરનાર, એટલે કેટલો જાગ્રત હોય,
उपयोग थी एक पल पण भरनार, हलता चालता पण सजात्म स्वरूप परम गुरु, सजात्म स्वरूप स्वरूप ने भूले नहीं, इतनी जागृति हो तो जल्दी काम काढ़े। ये खरेखर के मोक्ष ने पात्र छे जीव, पर सातमो एकांतवास ने वखाणनार, एकांत प्रिय मणस हो जे, जो कि कृपालदेव पोते सत्संगना भाव पाठ में लख्यू छे के सम स्वभावीनो मळवुं ते पण एकांत छे। सत्संग में 5000 मणस होय पर बधानी वृत्ति आत्मकल्याण करवानी ज होवाथी तेने एकांत कह्युं छे, ने विषय मंडल मळे त्या बधानी इच्छाओ स्वार्थी होय एटले ते एकांत नथी। ज्यारे सत्संग ने पण एकांत कह्युं छे, केम के सत्संग विना एकलो क्यांय बैठो रे घणो नहीं टकी सके, એટલે સત્સંગ વિના ધ્યાન તે તરંગરૂપ થઈ પડે છે। સત્સંગમાં આખી જિંદગી જતી રહે તો એને કંટાળો નહીં આવે, એટલે સત્સંગને પણ એકાંત કે જ્યાં સુંદર શાસ્ત્રોના પ્રશ્નો થાય, ઉત્તમ વિચારણા થાય, આત્મા કલ્યાણ ધ્યાનની લહેરીઓ છૂટે, આત્મા વિશે વિચારણા થાય, તે સત્સંગ કે છે અતિ દુર્લભ છે। નાનીનો યોગ હોય તો પરમ સત્સંગ છે, એ નહીં હોય તો પછી મોક્ષોનો કૃપાલના વચનો પ્રવેશ કે તમે વાંચો વિચારો એ સત્સંગ જ છે। એકાંતવાસને વખાણનાર, કૃપાલ કે એવું સ્થાન ક્યાં છે કે જ્યાં જઈને રહીએ, એવા સંતો ક્યાં છે કે દશામાં બેસી તેનું પોષણ પામીએ, ત્યારે હવે કેમ કરવું, ક્યાં જવું, આ તો પ્રવૃષ્ણની કૃપા કે આ સત્સંગ ધામ બનાવ્યું અને આપણે એમ સુખે રહીને બધા ચારે બાજુથી લોકો આવીને સત્સંગ ભક્તિ કરી શકીએ, નહીં તો ક્યાં જાય, ક્યાં શું કરવું। એકાંત કૃપાલદી પોતા માટે કહે છે કે એવું સ્થાન ક્યાં છે કે જ્યાં નહીં રહી, કૃપાલે એકાંત માટે કેવું જવું પડતું હતું, ઉત્તરસંડા રાળજ કે ખંભાત ગયા કે ધર્મપુર ગયા કે ઈડર ગયા, એવા અનેક સ્થાનોમાં એ શા માટે વિચારતા હતા, એકાંત માટે। એકાંત સ્થાનને વખાણનાર, આઠમો તીર્થાદિ પ્રવાસનો ઉછરંગી, તીર્થાદિ પ્રવાસનો ઉછરંગી, પણ ખરેખર તીર્થ કરવાની ઈચ્છા શા માટે કહી છે, ક્યાં કોઈ સત્પુરુષનો યોગ થઈ જાય અને જગતની મોહ માયામાંથી છૂટી અને 2-5 દિવસ નિવૃત્તિ મેળવીને ભગવાનની ભક્તિ સ્વાધ્યાય કરીએ, એના માટે તીર્થ કરવા કહ્યું છે। અને ખરું તીર્થ કહ્યું કે જ્યાં સત્સંગ ભક્તિનો જોગ હોય તે જ સાચું તીર્થ, બાકી તો આજે આપણા પાલીતાણા વગેરે તો કેટલા સિદ્ધ ક્ષેત્ર છે તેને બધી પિકનિકનું સ્થાન બનાવી દીધું, ભગવાન દર્શન કરો ત્યાં ઠીક, નીચે આવો ખાઓ પીઓ અને બધું આલેશાન, મકાનને બંધાવે એર કન્ડિશન વગેરે, અને બધું રાત્રે ખાઓ બધું ખાઓ, અને નામ કહેવાય તીર્થ કરી આવે। સત્પુરુષ વગરની ભૂમિ પ્રત્યક્ષ જોઈએ અને એવું નહીં હોય જ્યાં સત્સંગનો યોગ હોય તે જ સાચું તીર્થ છે। એટલે એવા તીર્થાદિનો ઉછરંગી હોય તો કોઈ જ્ઞાનીનો યોગ થઈ જાય કે અથવા એની સવળી બુદ્ધિ સૂજે, ઘરના કામકાજમાંથી છૂટે એટલે, અને ઘરમાં સદવિચારણા આવી દુર્લભ થઈ પડે છે, કામો જ એટલા બધા લાગેલા હોય ઘરના વ્યવહારના વેપારના, એટલે સ્થિરતા જ આવી દુર્લભ છે। હવે નવમું છે આહાર વિહાર નિહારનો નિયમી, અલ્પાહાર અલ્પનિહાર અલ્પ વિહાર એ મનને વશ કરવાના મુખ્ય કારણો છે, એટલે કે થોડું ખાવું તો ઘણી હરફર કરવાની એને પચાવવાની ઉપાધિ નહીં રહે, બીજી મળ ત્યાગમાં તકલીફ પડે, અજીર્ણ થાય, એટલે આહાર વિહાર નિહારનો પણ નિયમી હોય તે ભગવાન મહાવીરના બોધને પાત્ર છે। પછી દસમું વાક્ય પોતાની ગુરુતા દબાવનાર, પોતાની મોટાઈની બડાઈ કરનકર નહીં કરે, આત્મપ્રશંસા નહીં, પણ પોતાની લઘુતા, હું પામર શું કરી શકું, હું પામર છું, અધમા અધમ છું, અધમા અધમ અધિકોપતિ સકળ જગતમાં હું, એમ એવી લઘુતામાં જ્યાં પ્રભુતા વસે। પ્રભુશ્રી તો એમ કહેતા કે પ્રભુ પાણીથી પાતળો થઈ જા, પાણીથી એ પાતળો થઈ જાય, હું કંઈ જ નથી, મારામાં એક અંશ પણ નથી પ્રગટ્યો ગુણનો,
કેમ કે સમ્યક દર્શન વગર એક પણ ગુણ ખરા અર્થમાં પ્રગટ થતો જ નથી. મિથ્યાત્વીના બધા પથરા જેવા જ છે ગુણો, એટલે સમ્યક દર્શન આવે ત્યારે જ એ ગુણો સમ્યક બને છે, બાકી તો અનંત વાર આવું કર્યું છે. એટલે એમ વિચારીને મારામાં કંઈ જ નથી, હું મૂઢ છું, નિરાશ્રિત છું, અનાથ છું, નિરાગી પરમાત્મા, હવે હું તમારું શરણ રહું છું, મને તારો રક્ષાઓ, એવી દીનત્વના જે વિષ દુહા એ લઘુતા જ લાવે છે, અહંકારને મારી નાખે છે. તુલસીદાસજી જેવા છું કે દયા ધર્મ કો મૂળ હૈ પણ પાપ મૂળ અભિમાન, એ અભિમાન બધા દોષોને નાશ, ગુણોને નાશ કરી નાખે. એટલે પોતાની ગુરુતાને તો દબાવે, હંમેશા પોતાનું પામરપણું જ વિચારે, તે જ ખરેખર ભગવાન મહાવીરને યોગી છે, પાત્રને એના બોધને. એવો કોઈ પણ પુરુષ તે મહાવીરના બોધને પાત્ર છે, સમ્યક દશાને પાત્ર છે, પહેલાં જેવું એકે નથી. એટલે એવો કોઈ પણ પુરુષ હોય તે ભગવાન મહાવીરના બોધને પામવાને પાત્ર છે, સમ્યક દશાને, એટલે સમ્યક દર્શનને પામવાને પાત્ર છે, એટલે યોગી છે, પહેલાં જેવું એકે નથી. સદગુરુનો સહવાસ જોઈએ, અથવા એમને આજ્ઞા તો પહેલાં જોઈએ, શરણ તો એમનું જોઈએ, નહીં તો બધો પુરુષાર્થ ફોક છે. નાની ના આશ્રય વગર, સ્વચ્છંદે કે કુગુરુ આશ્રય અનંત અનંત પુરુષાર્થ કર્યા, બધું મીંડું વળી ગયું, આજ દિવસ સુધી કંઈ હાથમાં ના આવ્યું. આપણે જપ તપ કોઈ ઓછા કર્યા છે? મેરુ પર્વત જેટલા મુપત્તિના ઢગલા કરી દા યોગા મુપત્તિ, મેરુ પર્વત લાખ યોજનનો થાય, હજારો માઇલ, એટલા બધા દીક્ષા લીધી અનંત વારની ભોગ ગઈ છે. આ કાળમાં એવું નહીં થાય. એટલે મહાપુરુષો કે થોડું ચાલો પણ સાચું કરો, હવે કરો સત્ય પુરુષાર્થ. એટલે આપણને ગુરુ આજ્ઞાએ જેટલું જેટલું કૃપાલય કે એમ કરવું. કૃપાલય તો સર્વમાન્ય પુરુષ છે, એનું જીવન જુઓ, એના વચનો જુઓ, સંપૂર્ણ પુરુષ છે. આવા ગુરુ નહીં મળે. આ કાળના બ્રહ્મચારી કહે છે કે આવો પુરુષ આ 18,500 વર્ષ બાકી છે ને એમાંય નહીં થાય. આ તો કઈ બીના બની ગઈ છે, આશ્ચર્યકારી બીના મળી છે. આવી ઉચ્ચ કોટીનો પુરુષ નહીં મળે. તો એવો આપણે ગુરુ સ્થાપ્યા છે, એની આજ્ઞાએ ચાલવામાં જ આપણું કલ્યાણ છે. આપણે એમને પ્રત્યક્ષ માનવા, એમના વચનો આપણે પ્રત્યક્ષ માનવા, મુદ્રાને પ્રત્યક્ષ માનવી, કેમ કે એની એજ છે, વચનો પણ એના એજ છે, કોઈ ભેળસેળ નથી. એટલે આપણા માટે કૃપાળો દેવ પ્રત્યક્ષ જ છે. તું પ્રત્યક્ષના ભાવ કરે તો પ્રત્યક્ષ છે, અને પ્રત્યક્ષ હોય પણ તને એના પ્રત્યે પ્રેમ નહીં હોય તો તારા માટે પરોક્ષ જ છે. ગુરુ કે એમ કર પ્રત્યક્ષ હોય, મહાવીર ભગવાન કે એમ કર, તો કે નહીં અમારે તમારું નથી જોઈતું. એવા 363 પાખંડીઓ હતા તો શું કરી શકવાના હતા ભગવાન? તો આજે ભગવાન કે સદગુરુ ભલે હાજર નથી, પણ એમના વચનો એઝ ઇટ ઇઝ જેવા, એમાં કોઈ ફેરફાર નહીં. તાદૃશ્ય જે ભગવાન હાજર હતા, તે જે આજ્ઞા કરતા, તે આજે ઉપલબ્ધ છે. તો એ પ્રમાણે આજે વર્તી, તો આજે પણ આપણું કલ્યાણ થાય એવું છે. આમ મહાવીરના બોધને પાત્ર કોણ, એ 10 વાક્યો એમને આપ્યા, અને એમાં કહે છે હજારો વર્ષનો અમારો અભ્યાસ છે, અને હજારો પાન ભરાય તેટલું એમાં રહસ્ય છે. એ રહસ્ય આપણે શું સમજી શકવાના? આપણી બુદ્ધિ કેટલી, આપણો ક્ષોભ શું છે? જ્ઞાનીના વચન તો જ્ઞાની સમજી શકે, એ તો ઠીક છે, ઉપરથી એનો કંઈક અંશ માત્ર કંઈક સદવિચાર કરવા માટે ઠીક છે, બાકી એનું રહસ્ય તો જ્ઞાની જ જાણે. વિશેષ આપણે આવતીકાલ લઈશું.